નમસ્કાર, ફરી એક વખત આપનું સ્વાગત છે લોકોની વ્યથાનું કનેક્શન એટલે કે ખિસ્સો યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આજના સૌથી મોટા અને તાજા સમાચાર પર એક નજર કરીએ. ગુજરાતમાં આજે ખૂબ જ દુઃખદ ઘટના ઘટી છે. લઠ્ઠા કાંડના કારણે 25થી વધુ લોકોના મોત થયા છે અને હજુ 20 જેટલા લોકો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં છે. જે ગામોમાં આ ઘટના બની છે ઈ ગામના લેટર પેડ ઉપર મહિનાઓ પહેલા લખીને આપ્યું હતું કે અહીંયા ખૂબ દારૂ વેચાય છે, લઠ્ઠાખાન થવાની શક્યતાઓ છે, ઝઘડાઓ થાય છે. અને આ લઠ્ઠાખાન ગુજરાતમાં પહેલી વખત નથી. જ્યારથી ભાજપનું શાસન આવ્યું છે દર વર્ષે લઠ્ઠાખાન થાય છે, લોકોના મોત થાય છે. આજે ગુજરાતમાં તમે વિચાર કરો, આતંકવાદી પુલવામા ઘટનામાં આપણે 41 જ્યારે જવાનોના મોત થયા હતા, આપણું હૈયું આખા દેશનું ઉકળી ગયું હતું. આજે ગુજરાતમાં 25થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે અને સંપૂર્ણ બેદરકારી આ સરકારની છે. આ નવા નવા નિશાળીયાઓ જે પણ આવ્યા હોય ખબર નથી, પણ સવાલ એ છે કે સરકાર ચલાવતા આવડતી નથી, બીજું કે સરકાર લોકોની સુરક્ષા કરતા આવડતી નથી. હું સ્પષ્ટપણે આમ આદમી પાર્ટીના એક અદના કાર્યકર તરીકે સીએમ અને ગૃહમંત્રીનું રાજીનામું આ નૈતિકતાના ધોરણે આપી દેવું જોઈએ.